दाळ અને કઢી એવી વસ્તુ છે કે સરસ બને ને તો તરત જ ખાનાર બોલે કે આજે દાળ બહુ સરસ બની છે, કઢી બહુ સરસ બની છે, રાઈટ? અને જો દાળ કે કઢી સરસ ના બની હોય તો ખાનારનો મૂડ પણ જતો રહે. સો જો તમારે સરસ દાળ કે કઢી બનાવવી હોય ને તો એમાં મહેનત નથી વધારે હોતી, પણ અમુક ટીપ્સ અથવા અમુક વસ્તુઓ જે છે એનું ધ્યાન રાખવાનું છે. બાકી તમે મિકેનિકલી પણ બનાવશો ને તો તમારી દાળ અને કઢી સરસ જ બનશે. તો ચાલો આજે આપણે જોઈશું કાઠિયાવાડી કઢી અથવા તો ગુજરાતી ખાટી મીઠી કઢી. તમે કઢી તો બનાવતા જ હશો, પણ આજે જે રીતે કઢી બનાવું છું ને બરાબર ધ્યાનથી જોજો. એક કે બે એવી ટીપ છે ને કે તમારી કઢી રસોઈયા જેવી જ બનશે. તો ચાલો જોઈએ રેસીપી. સૌથી પહેલા બોલમાં 1 કપ દહીં લઈશું, 3 ટેબલસ્પૂન જેટલો ચણાનો લોટ અથવા બેસન ઉમેરીશું, 20 કરની મદદથી આ રીતે અને સરસ રીતે મિક્સ કરી લઈએ, કાંઠા ના રહે એ રીતે. હવે 3 કપ જેટલું પાણી ઉમેરીશું, ફરી એક વખત એને મિક્સ કરી લઈએ. કઢી માટેનું જે મિશ્રણ બનાવીએ છે ને એ જ, જો દહીંના બદલે તમારી પાસે છાશ હોય તો સીધી 4 કપ જેટલી છાશ જ લઈ લેવાની છે, અને એમાં આ રીતે બેસન કે ચણાનો લોટ મિક્સ કરવાનો. જાડા તળિયાવાળા વાસણમાં 1 ટેબલસ્પૂન ઘી ગરમ કરીશું, 1 ચમચી જીરું, 10-15 મેથીના દાણા, તજ અને લવિંગ, 1 તમાલપત્ર, 2-3 નંગ સૂકા લાલ મરચા, અને હવે આવે છે મેજિક. યસ, એક નવી જ ટ્રીક છે, તમે ક્યારેય નહીં કરી હોય એવી. આ અત્યારે મેં જે લોટ ઉમેર્યો ને એ શું છે ખબર છે? 1 ચમચી બેસન, 1 ચમચી મેંદો અને 1 ચમચી સૂજી, 3નું મિશ્રણ છે એ ઉમેર્યું છે. એને 1/2 મિનિટ માટે શેકી લઈશું. બે ચમચી આદુ અને મરચા લઈશું, દસ થી 15 નંગ કરી પત્તા એટલે કે લીમડાના પાન લઈશું, એને સરસ રીતે શેકાવા દઈશું. મીડિયમ હીટ ઉપર 1 મિનિટ માટે આ લોટને શેકાવા દેવાનો છે. ત્યાર પછી એમાં 1/2 કપ જેટલું પાણી ઉમેરવાનું છે અને સરસ રીતે એને મિક્સ કરી લેવાનું છે. એક જાડી પેસ્ટ તૈયાર થશે, બેઝ તૈયાર થશે. ફરી એક વખત એને આ રીતે મિક્સ કરતા રહીશું. અને હવે એની અંદર દહીં, પાણી અને બેસનનું જે મિશ્રણ રેડી કર્યું હતું ને એની અંદર પોર કરી દઈશું, એની અંદર ઉમેરી દઈશું. એને સતત હલાવતા રહેવાનું છે. કઢી ઉકાળવાની છે. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને 2-3 ઉભરા આવે ત્યાં સુધી કઢીને ગરમ કરીશું. આ રીતે સતત હલાવતા રહેશો તો ઉભરાઈ નહીં જાય, અને હલાવશો નહીં કે ધ્યાન નહીં હોય ક્યારેક ક્યારેક ઉભરાઈ પણ જાય દૂધની જેમ. યસ, હવે આપણે ગુજરાતી ખાટી મીઠી કઢી બનાવીએ છીએ, રાઈટ? સો 2 ટેબલસ્પૂન જેટલી શુગર ઉમેરીશું. ફરી એક વખત એને સરસ રીતે હલાવી લઈએ. કઢી ઉકળી અને રેડી થઈ ગઈ છે. એટ લાસ્ટ આપણે 1/2 ચમચી જેટલી કસૂરી મેથી આ રીતે ક્રશ કરીને નાખીશું તો સરસ ફ્લેવર આવશે. કોથમીરથી ગાર્નિશ કરીશું. અને ઘરમાં ગરમ કઢી સર્વ કરીશું. કાઠિયાવાડી કઢી, ખાટી મીઠી કઢી કે લગ્ન પ્રસંગમાં બનતી રસોઈયાની કઢી, આ કઢીને તમે ભાત, ખીચડી, પુલાવ કોઈ પણ વસ્તુ સાથે સર્વ કરી શકો છો.
ચોક્કસ બનાવજો આ રીતે કઢી અને અમને કહેજો કેવી લાગી રેસીપી. પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ અવર યુટ્યુબ ચેનલ ટુ લર્ન સચ ટ્રેડિશનલ રેસીપીઝ ઇન ઇઝી મોડ. થેન્ક યુ.